नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ नी अंदर बीजा सत्र में आज थी आपणे हवे बीजा सत्र नो कोर्स शुरू करीए छीए। तेमा प्रथम काव्य छे इतनी शक्ति हमें देन दाता, ये प्रार्थना काव्य है। काव्य में ईश्वर से प्रार्थना की गई है कि किसी भी परिस्थिति में किसी से कोई भूल न हो, सबका जीवन उदात बने, ऐसी मंगल कामना की गई है। किसी के प्रति बैर भावना या बदले की भावना मन में न रखकर सभी का जीवन मधुबन बने, ऐसी भावना व्यक्त की गई है। तो इस प्रकार से यह जो काव्य है, इतनी शक्ति हमें देना दाता, दाता यानी कि ईश्वर। तो ईश्वर से कवि ऐसी शक्ति की प्रार्थना करते हैं कि इतनी शक्ति हमें देन दाता कि मन का विश्वास कमजोर न हो। तो यहाँ ये जो प्रार्थना काव्य है, तो कवि ने दूसरे सत्र में ये जो प्रार्थना काव्य यहाँ लिखा है, तो इसका गान करके हम हमारे ये द्वितीय सत्र का प्रारंभ करते हैं। तो आप सब मेरे साथ इस प्रार्थना का गान करें और हम अपना द्वितीय सत्र का प्रारंभ करें। इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर हो ना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना। इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर हो ना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर हो ना किसी का किसी से, भावना मन में बदले की हो ना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, भूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन, अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना, हम अंधेरे में है रोशनी दे, खो न दे खुद को ही दुश्मनी से, हम सजा पाए अपने किए की, मौत भी हो तो सहले खुशी से, कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा हो ना। हर तरफ जुल्म है बेबसी है, सहमा सहमा सा हर आदमी है, पाप का बोझ बढ़ता ही जाए, जान कैसे ये धरती थमी है, बोझ ममता से तू ये उठा ले, तेरी रचना का ही अंत हो ना।
हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना, इतनी शक्ति हमें देन दाता। मन का विश्वास कमजोर हो ना। तो इस प्रकार कवि यहाँ ईश्वर से ऐसी शक्ति की प्रार्थना करते हैं कि मन का विश्वास कमजोर होना, એટલે કે અમારા મનનો વિશ્વાસ એ અતૂટ રહે, કમજોર ન થાય, એટલે કે અશક્ત ન થાય, અમારા મનનો વિશ્વાસ ઈશ્વર પ્રત્યે જે વિશ્વાસ છે તે વિશ્વાસ તૂટી ન જાય, એટલા માટે કહે છે કે તમે અમને દાતા, એટલે કે હે ઈશ્વર તમે મને અમને એવી શક્તિ આપો। હમ ચલે નેક રસ્તે પે, કે અમે નેક એટલે કે પ્રામાણિકતાના રસ્તા ઉપર ચાલી શકીએ। ભૂલ કર ભી કોઈ ભૂલ હોના, કે અમારાથી કંઈ પણ ભૂલ ન થાય, કે અમારાથી એવું કંઈ ખોટું કામ ન થાય, અમે ખરાબ રસ્તા ઉપર ન ચાલીએ, અમે નેક રસ્તા ઉપર ચાલી અને પ્રામાણિકતાથી અમારું કામ કરી શકીએ। હે ઈશ્વર, હે દાતા, તમે અમને એવી શક્તિ આપો। દૂર અજ્ઞાન કે હો અંધેરે, કે અમારી અંદર અજ્ઞાનરૂપી જે અંધકાર છે એ દૂર થાય। તું હમે જ્ઞાન કી રોશની દે, કે તમે અમને જ્ઞાનની રોશની આપો, એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ આપો, કે અંધકાર દૂર કરી અને જ્ઞાનરૂપી રોશનીનો પ્રકાશ આપો, એવી અહીંયા કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે। હર બુરાઈ સે બચતે રહે હમ, કે દરેક બુરાઈઓથી અમે બચતા રહીએ। જીતની ભી દે ભલી જિંદગી દે, કે જેટલી અમારું આયુષ્ય છે, જેટલી જિંદગી છે એ ભલી એટલે કે સારી રીતે અમે પસાર કરી શકીએ અને અમારી અંદરથી આ બધી બુરાઈઓથી અમે બચતા રહીએ, એવી તું અમને શક્તિ આપ। બેર હોના કિસી કા કિસી સે, ભાવના મન મે બદલે કી હોના, કે કોઈની સાથે વેર ન થાય, દુશ્મનાવટ ન થાય, કોઈની સાથે ઝઘડો ન થાય અને કોઈના પ્રત્યે બદલો લેવાની ભાવના એ અમારા મનમાં ન થાય, એવી તું ઈશ્વર અમને શક્તિ આપ, એવી અહીંયા કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે। આગળ કહે છે કે હમ ન સોચે હમે ક્યાં મિલા હે, હમ યે સોચે કિયા ક્યાં હે અર્પણ, કે અમે એવું ન વિચારીએ કે અમને શું મળ્યું છે, પરંતુ અમે એવું વિચારીએ કે અમે શું કરી શકીએ, કે દેશ આપણા માટે શું કરે છે એમ નહીં, પણ આપણે દેશ માટે શું કરી શકીએ એ વિચારવાનું છે। એટલે કહે છે કે હમને સોચે હમે ક્યાં મિલા હે, કે અમને શું મળ્યું છે એમ ન વિચારીએ, પણ આપણે શું કરવાનું છે, કે દેશ માટે અમે શું કરી શકીએ એ આપણે વિચારવાનું છે। ફૂલ ખુશીઓ કે બાંટે સભી કો, સબકા જીવન ભી બન જાય મધુબન, મધુબન એટલે કે બગીચો, કે ફૂલ ખુશીઓ કે બાટે સભી કો, કે બધાને આપણે ખુશીઓના ફૂલ બાંટીએ એટલે કે વેચીએ, બધાને સાથે હળી મળીને રહીએ એટલે કે બધા ખુશ રહે અને બધાનું જીવન બગીચા જેવું બની જાય, કે મધુબન એટલે બગીચો, કે બગીચાની અંદર જેમ સરસ મજાના ફૂલો ખીલા હોય અને એકદમ સરસ રળિયામણું લાગતું હોય, એમ આપણે બધા પણ હળી મળીને એક સાથે રહેતા હોય, કોઈને કોઈની સાથે દુશ્મનાવટ ન હોય, કોઈની સાથે વેર ભાવના ન હોય અને બધા હળી મળીને રહેતા હોય, તો આખું જે જીવન છે આપણું અને આપણો સંસાર એ બગીચા જેવો સુંદર બની જાય, તો એવી વાત અહીંયા કવિ આપણને સમજાવે છે। આગે કહેતે હે કે અપની કરુણા કા જલ તું બહાકે, કર દે પાવન હરેક મન કા કોના, કરુણા કા જલ એટલે કે તારા પ્રેમનું, તારું કરુણાનું જળ વહાવીને, એટલે કે તારા પ્રેમરૂપી કરુણાના જલથી તું દરેક મનુષ્યને પાવન કર દે હરેક મન કા કોના, તું બધાને દરેક મનુષ્યોને એમ કે પાવન કરી દે, પાવન એટલે પવિત્ર, મન કા કોના એટલે મનનો ખૂણો, કે મનના દરેક ખૂણાને તું પાવન કરી દે, એવી વાત અહીંયા ઈશ્વર આપણને, કવિ ઈશ્વરને એવી પ્રાર્થના કરે છે। આગે કહેતે હે હમ અંધેરે મેં હે રોશની દે, ખો ન દે ખુદ કો હી દુશ્મની સે, કે અમે અંધકારમાં છીએ, અંધેરે મેં હે કે
અમે અંધકારમાં છીએ, અંધારામાં છીએ, એટલે કે અમારી અંદર અજ્ઞાન છે, તો તું અમને પ્રકાશ આપ કે અમારું જીવન ખો ન દે, ખુદ કો ખુદ એટલે પોતાને અમે ખોઈ ન દઈએ, દુશ્મનાવટથી અમે પોતાને જ ખોઈ ન દઈએ, એવી વાત અહીંયા કવિ એક સમજાવે છે કે હમ સજા પાએ અપને કીએ કી, મોત ભી હો તો સહલે ખુશી છે, કે હમ સજા પાએ અપને કીએ કી, અમે જે કંઈ ભૂલ કરી છે તો એની અમને સજા મળે, અને મોત આવે તો પણ એ અમે ખુશીથી સહન કરી લઈએ, એવી વાત અહીંયા એક કવિ કરે છે કે કલ જો ગુજરા હે ફિરસે ન ગુજરે, આને વાલા વો કલ એસા હોના, કલ જો ગુજરા એટલે કે ગઈકાલે જે થઈ ગયું છે એ હવે ફરીવાર ન થાય, કે ભૂતકાળમાં જે ભૂલ થઈ ગઈ છે એ હવે ફરીવાર ન થાય, આને વાલા કલ એટલે કે ભવિષ્યની અંદર હવે એવું કાંઈ પણ ન થાય, અને અમે સુખ ચેનથી રહી શકીએ અને આનંદથી રહી શકીએ, એવી તું અમને શક્તિ આપ, એવી વાત અહીંયા કવિ ઈશ્વરને કરે છે. હર તરફ જુલ્મ હે બેબસી હે, સહમા સહમા સા હર આદમી હે, કે હર તરફ જુલ્મ એટલે કે દરેક આજે સમાજની અંદર લોકો ઉપર સિતમ ગુજારવામાં આવે છે, બેબસી એટલે કે લોકો એકદમ નિસહાય થઈ ગયા છે, લાચાર થઈ ગયા છે, સહમા સહમા એટલે ડરેલો, કે આજે દરેક વ્યક્તિ જે છે એ ડરેલો છે, કે પાપ કા બોજ બઢતાઈ જાય, જાને કેસે એ ધરતી થમી હે, કે આ પૃથ્વી ઉપર પાપનો બોજ, પાપી લોકો એટલા પાપ કરે છે કે એનો પાપનો બોજ વધતો જ જાય છે, પરંતુ કોણ જાણે કેમ આ પૃથ્વી કેવી રીતે થમી એટલે કે ટકી છે, તો કહે છે કે બોજ મમતા સે તું એ ઉઠાલે, તેરી રચના કાહી અંત હોના, કે મમતા એટલે કે પ્રેમથી તું આનો બોજ ઉઠાવી લે, અને આ તારી રચના એટલે કે આ જે કંઈ આપણે જોઈએ છીએ પ્રકૃતિ, આ સંસાર સમાજની અંદર પશુ પક્ષી પ્રાણી મનુષ્ય ઝાડ ફળ ફૂલ બધું આ ઈશ્વરની રચના છે, સમગ્ર સૃષ્ટિ એ ઈશ્વરની રચના છે, તો એટલે કહે છે તેરી રચના કાહી અંત હોના, કે તે બનાવેલી આવી સરસ મજાની સૃષ્ટિનો અંત ન થાય, તો એના માટે કવિ અહીંયા ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ઇતની શક્તિ હમે દેન દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, કે આજે જે લોકોની અંદર વિશ્વાસ એક ડર પેદા થઈ ગયો છે, તો હે ઈશ્વર તું અમને એવી શક્તિ આપ કે તારી અંદરથી ને એવો તારો વિશ્વાસ જે છે કે ભગવાન એ મદદ કરશે અને ઈશ્વર બધું સારું કરશે, એવો જે મનની અંદર વિશ્વાસ છે એ વિશ્વાસ એ ડગે નહીં, એવી તું અમને શક્તિ આપ, અને આ સંસાર ઉપરથી ને જે કાંઈ બોજ છે પાપીનો બોજ હટાવી તું ઉઠાવી લે, અને તું મમતાથી ને તું આ તારી રચનાનો અંત ન થાય, તો એટલા માટે કવિ અહીંયા ઈશ્વરને પ્રાર્થના કરે છે. તો ઈસ પ્રકાર સે યહ જો પહેલા કાવ્ય હે, ઇતની શક્તિ હમે દેન દાતા, એ પ્રાર્થના કાવ્ય હે, ઓર ઈસ પ્રકાર સે પ્રાર્થના કાવ્ય કે દ્વારા કવિને ઈશ્વર સે પ્રાર્થના કી હે. તો ઈસ પ્રકાર સે હમને યહાં ઇસ પહેલે કાવ્ય કા જો સારાંશ હે ઓર ઇસકા અર્થ જો હે વો દેખા, અબ આપકો અપની નોટ મેં દ્વિતીય સત્ર પહેલા સત્ર કી જો આપકી નોટ હૈ ઉસમેં હી આપકો દ્વિતીય સત્ર લિખ કર પહેલે યે પ્રાર્થના કાવ્ય લિખના હૈ ઓર ફિર બાદ મેં ઇસકે જો શબ્દાર્થ હૈ વો લિખને હૈ. અગલે વિડિયો મેં હમ ઇસકે અભ્યાસ ઓર સ્વાધ્યાય કે પ્રશ્નો કે બારે મેં ચર્ચા કરેંગે, તો આપકો અપની નોટ મેં કાવ્ય ઓર શબ્દાર્થ લિખને હૈ. આજ ઇસ વિડિયો મેં યહાં તક હમ રખતે હૈ.